કઈક છુપાઈ જાઓ આ હજી ઘો હામી ઊભી છે. બધાય મિત્રો છુપાઈ ગયા અને જેવી પ્રભાવતી ગઈ આ બાજુ ઠાકોરજી પોતાના ગ્વાલ બાલ મિત્રોની સાથે પરીક્ષિત પ્રભાવતીના ઘરમાં પ્રવેશ્યા. જેવા ભગવાન પ્રવેશ્યા બારી હતી, ભગવાનને ધક્કો માર્યો, બે દરવાજા ખુલ્યા બારીના. ભગવાન કહે કે ઉભા રહો, હવે બારીમાંથી પ્રવેશ કરવો હોય એટલે બધા મિત્રોની સહાયતાની જરૂર પડે. એક શ્રીદામા ભગવાનનો મિત્ર છે, ભગવાનને કહે છે કે લાલા એક કામ કરને, મારા ખંભા ઉપર તું ઊભો થઈ જા, હું બધાને વારા ફરતી ચડાવું અને પછી હું બારી પકડીને ઠેકીને આવતો રહીશ. ભગવાન કહે કે બરાબર, તને વિચાર છે ને બહુ સોલિડ. ભગવાન શ્રીદામાના ખંભા ઉપર પગ મૂકી પ્રભાવતીના ઘરમાં પ્રવેશ્યા. એક પછી એક પછી એક ભગવાનના તમામ મિત્રોએ પ્રભાવતીના ઘરમાં પ્રવેશ કર્યો. શ્રીદામા બારીમાંથી કૂદી આવ્યો. ભગવાને જોયું, નીચે બધી નજર કરી પણ ક્યાંય માખણ મળે નહીં. ભગવાન કે ખાલી ખરી લોભી છે હો, લોભી તો ઘણા જોયા પણ આના જેવી એકેય ગોપી લોભી નહીં જોઈ. પ્રભાવતીનો છોકરો હતો કે લાલા મારી માં માખણ ક્યાં રાખે કહો. ભગવાન કે ને જો હામે ઉપર સિક્કું રહ્યું, જૂના સમયમાં છે ને સિક્કા ઉપર માખણ રાખવામાં આવતું. ભગવાને નજર કરી હાડું બહુ ઊંચું છે આ તો. શ્રીદામા કહે છે કે લાલા એક કામ કરીએ, આપણે છે ને એકાબીજાનો સહારો લઈએ, સબકા સાથ સબકા વિકાસ. એકાબીજાની સહાયતા લીધી ભગવાને, પિરામિડ કરવામાં આવ્યું અને બધાય ટોપ ઉપર ઠાકોરજી. ભગવાન છે ને આમ ઊંચા થઈ અને પેલું માખણ લેવા જાય પણ ભગવાનને વિચાર થયો કે ન કરે નારાયણ, અને હરી આ ગોપીએ છે ને આપણી આરે કંઈક રાજરમત રમી હોય તો, એટલે ધીમે રહી મટુકી ભગવાને છે ને એમાં હાથ નાખ્યો. માખણ હતું, ભગવાનને થયું કે નક્કી બરાબર. માખણ કાઢી બધાય મિત્રોને કહે છે કે મિત્રો એક કામ કરો, આ માખણ નીચે ઉતારીને હું નીચે આવું બહુ વાર લાગશે, તમે એક કામ કરો, બધાય છે ને મોઢા પોળા કરો, હું ગોળા વાળી વાળીને સીધો જ મોઢામાં, અને ભગવાનનો નાખેલો થ્રો કઈ પાછો પડે વિકેટ પાડી દે. ભગવાન સરસ મજાના માખણના પિંડ બનાવી એક એક મિત્રના મુખમાં આપે, પછી ભગવાને પોતે ખાધું. પછી ઘટના એવી ઘટી કે છતાં પણ માખણ હતું. ભગવાન કહે કે જો ભાઈ પ્રસાદ છે ને એ પડ્યો રે ને એ નકામ, બધાયની આની તો વેચણી થવી જોઈએ ને, પ્રસાદના અધિકારી તો જીવ પ્રાણી માત્ર છે. એ જ ક્ષણે પરમાત્માએ એક દિવાલ ઉપર છે ગરોળી જતા જોઈ. જૂના સમયમાં તો હું ઉંદરડા ને ગરોળી ને બધું એવું આટા મારતું હોય, ભગવાન દિવાલ ઉપર એક લોંધો જવા દીધો, એક હામી દિવાલે નીચે જ્યાં જોવે ત્યાં માખણ માખણ માખણ. ભગવાને શ્રીદામાને કહ્યું કે હામે એક મટુકી તો જોવાય છે. પ્રભાવતીનો છોકરો કહે કે લાલા એમાં છે ને આ તાજી ગાય દોય અને મારી માએ દૂધ એમાં ભરીને રાખ્યું છે. ભગવાન કહે કે તો પછી હલ્લા બોલો, આજે પણ તમે મુંબઈ જેવા મહાનગરમાં આવો ને મટુકી ફોડવાના 5-5 કરોડના ઇનામો જાહેર થાય છે. આ સિસ્ટમ તો કૃષ્ણએ 6-6.5 હજાર વર્ષ પહેલા આપણને આપી. ભગવાન અને મિત્રો એ દૂધ એની મટુકી ઉતારે, ભગવાન બધાયને મટુકી સોતા દૂધનું પાન કરાવે અને હે પરીક્ષિત એ જ સમયે પ્રભાવતી આવી. બધા જ છોકરાઓ છટકી ગયા. ભગવાન છે ને દોરડું પકડી લટકાયા. ભગવાન કે હાળો તમ લોકો ખરા છો,
मने हलवाड़ी तम छटकी गया पर भगवान के कई वांदो नहीं। सिंह ना टोला ना होय सिंह बच्चू एक। हाँ अपने त्या केवत नती सोनी की सो और लुहार की एक एक काफी। भगवान सिक्का ऊपर लटकाई गया जेवी प्रभावती है एंट्री मारी एटले आखा ए ग्वाल बाल मित्रों बार बधाई हव हव ना घरे। भगवान लटकाया ने एटले प्रभावती नी नजर गई पगमा माखण नो लोंडो आव्यो ने त्यां तो ऊपर नजर करी सिक्का ऊपर भगवान लटकाता था आने प्रभावती ए भगवान ने जाल्या। प्रभावती भगवान ने कही छे के दिवस नी हूँ नंदराणी ने केती हती के तारा दीकरा ने रंगा हाथे जड़ती अने न लाऊं तो मारू नाम प्रभावती ने। भगवान कहे के हाली एटली बधी अहंकारी छे आ भाई पण कई वांधो नहीं। भगवाने धीमे रहीने प्रभावती ने कहू के गोपी नीचे तो उतर। प्रभावती के दिवस नो तोफाने चढ़ियो तो आज तारी माँ ने बताऊ तारा पिता नंद ने बताऊ के तू केटलो मोटो चोर छे। भगवान कहे के भाई कहीं वांधो नहीं पण तू उतार तो खरी आ हाथ दुखवा मंड्या छे। प्रभावती ए भगवान ने नीचे उतारिया अने भगवान नु जे कांडू झाल्यू हाथ माखण वाला हता भगवान ना आम कच कच आवीन पकड़ा अने क्रोध मा मानस आवे एटले आम केवू बराबर पकड़े ने। बहनों ने पुरुषो सेज खीजाया होय पछी ए चानी कितली पकड़े ने तोय आपणने एम थाय के हूँ युद्ध करवा निकल्या આમ એવી ફીટ પકડી લ્યો પી હોય પી લ્યો એમ। પ્રભાવતીએ ઠાકોરજીને એવા કડક પકડ્યા એટલે ભગવાન ધીમે ધીમે કઈક અલી ગોપી સે ઢીલું તો મૂક યાર આ એટલું બધું કાંડું દુખે છે મારું અને એમાં ભગવાનને કરવું ને પ્રભાવતીનો સસરો એ હામે મળ્યો અને સસરાએ આમ ખોખારો ખાધો એમ અને પ્રભાવતીએ જાડી જે સાડી હોય ઘૂંટો તાણ્યો લાંબો ઘૂંટો જ્યાં પ્રભાવતી તાણે વાલા ભક્તો પ્રભાવતી ભગવાનને લઈ અને જ્યાં યશોદા રાણીના આંગણા તરફ આગળ ગતિમાન થાય વચ્ચે ચોરામાં પ્રભાવતીનો સસરો સામે મળ્યો અને પ્રભાવતી જેવો ઘૂંટો તાણે હવે ઘૂંઘટ તાણવા માટે જેવો હાથ લંબાવે ઠાકોરજીએ તરત જ મામા આપણા ગામમાં એક ગોપી ગાંડી થઈ। માં કહે છે કે લાલા કોણ ગાંડી થઈ અરે માં ઓલી જે નવી નથી આવી આપણા ગામમાં રહેવા પ્રભાવતી એ ગાંડી થઈ અને માં ગાંડી તો થઈ પણ કેવી ગાંડી થઈ ખબર એના મગજમાં હું ચડી ગયો છું અને મા કહે છે કે લાલા દીકરા સેજ પણ ચિંતા ન કરીશ એને તું અહીંયા તો આવવા દે માં મને તો એની એટલી ભીખ લાગે છે માં મને એટલી ભીખ લાગે છે। ભગવાન પાછા છે ને એવું ચરિત્ર કરે એટલે માને એમ થયું કે મારો લાલો છે ને બહુ ગભરાઈ ગયો છે। બાળકો છે ને એ ક્યારેક એવું નાટક કરે ને એટલે એટલી બધી આમ માને આમ ચિંતા થઈ જાય કે શું થઈ ગયું હશે। હવે સ્વયં ઠાકોરજી એવું ચરિત્ર કર્યું એટલે મા યશોદાને એવું થયું કે મારો લાલો છે ને ગભરાઈ ગયો છે। લાલાને કહે છે કે લાલા જો તું ચિંતા કર મત ઘરમાં છે ને અનાજ ભરવાની એક મોટી કોઠી હતી। આપણા જૂના સમયમાં છે ને દરેક ઘરોમાં મોટી કોઠીઓ હોય અને એમાં અનાજ ભરવામાં આવે અને પછી એક નાનું કાણું હોય એમાંથી બહાર કાઢવામાં આવે। હવે પ્રભાવતીના ડરથી ડરેલા પરમાત્મા માની આગળ એવી ચેષ્ટા કરે છે કે માં પ્રભાવતી છે ને એનાથી તો હું બહુ બી ગયો છું મને માં તાવ આવી જશે હાંજે એવું લાગે છે। માં કહે કે લાલા તું ચિંતા કર માં હું છું ને તારી માં છે ને દીકરા તારે ચિંતા કરવાની જરૂર જ નથી। અને ભગવાન કોઠીની પાછળ છુપાયા અને બરાબર માને દરવાજાની બહાર આવવું અને પ્રભાવતીએ બૂમ પાડી અરે ઓ નંદરાણી
નંદરાણી કહે છે કે આવા હાથમાં પોતાનો છોકરો ગુંતો તાણેલો અને પ્રભાવતીએ બૂમા બૂમ કરી મૂકી, અરે ઓ નંદરાણી ઓ નંદરાણી. કેટલાય દિવસથી આમ બહુ સાહુકાર થતી હતી, મારો દીકરો તો રાજકુંવર કહેવાય, મારે ત્યાં ક્યાં માખણનો તૂટો છે, આ જો તારા દીકરાને રંગા હાથે પકડ્યો. બહુ બૂમો પાડતી પાડતી આવતી હતી એટલે નંદરાણી કહે છે કે હે અવાજ નીચે હો, આ તો રાજરાણી ને. પ્રભાવતીએ ધીમે રહી અને આમ જોયું કે આ અવાજ નંદરાણીનો જ છે. નંદરાણી કહે કે હે પ્રભાવતી, ભાળ જો મારા દીકરાનું નામ લીધું છે, મારો લાલો તો બહુ ડાયો છે, એના જેવો તો સીધો છોકરો આ ગોકુળમાં કોઈ નથી. પ્રભાવતી હાથમાં છોકરાનો હાથ હતો, આમ આગળ ધક્કો માર્યો, લે આ તારો લાલો માખણ ચોર છે. નંદરાણી કે પેલા ઘૂંઘટો તો ઊંચો કર, અને જ્યાં પ્રભાવતી ઘૂંઘટ ઊંચો કરે, બાવડું પકડ્યું હતું ને આમ જ્યાં દ્રષ્ટિ કરે તો પોતાનો જ છોકરો. એલા ઊંકા તું, પ્રભાવતી છોકરાનું નામ ઊંકો. અને પ્રભાવતી એવી શરમાણી, હાથ જોડ્યા, નંદરાણી મારી ભૂલ થઈ ગઈ, ભગવાન છે ને કોઠીની પાછળથી પ્રભાવતીને અંગૂઠો બતાવે, લેતી જા, ચાળો મારો કર્યો તે, કોઈ દિવસ નામ લઈશ. અને બરાબર પ્રભાવતી મૈયાને કહે કે જો તારો લાલો ચાળા પાડે માર, ત્યાં તો ભગવાન છે ને માની સાડીનો પાલવ ઝાલી અને માને કહે કે માં જો આ ગાંડી થઈ હું તમને કહેતો હતો ને, માં કહે કે નક્કી લાલા તું એના મગજમાં ચડી ગયો છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આવી પરમાત્મા દરેક દિવ્ય લીલાઓ કરે છે. આ પ્રત્યેક લીલાઓની પાછળનો હાર એટલો છે કે એમ કેમ પ્રકારે પરમાત્માને દરેકના ચિત્તની વૃત્તિ પોતાનામાં આકર્ષિત કરવી છે, દરેકની ચિત્ત વૃત્તિઓ ભગવાનને પોતાના તરફ ખેંચવી છે, આ લીલાની પાછળનું પ્રયોજન એ છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આવી રીતે ભગવાન સૌ ગોપીઓને એટલું સુખ આપતા, સૌ ગોપીઓનો પ્રેમ લેતા, સૌ ગોપીઓને પ્રેમનું પ્રદાન કરતા પરમાત્મા અનેક વિધ લીલાઓ કરે છે. ગોપીઓ માખણ વેચવા માટે હવે મથુરા જાય છે અને એ જ સમયે હવે તો ગોપીનું મન કૃષ્ણમાં એવું આકર્ષિત થયું, મથુરામાં જાય અને ગોપીઓ બૂમ પાડે એ માધવ લો માધવ લો, માખણ લ્યો એ એક બાજુ રહ્યું અને માધવ લો મુરારી લો, આવી ચિત્ત વૃત્તિ પરમાત્મામાં સમર્પિત થઈ છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ગોપીઓની સ્થિતિ હવે કૃષ્ણમય બની છે. ભોળી રે ભરવાડણ ઘેલી, હે જે હરિ દેવે માને ચાલી રે, ભોળી રે ભરવાડણ ઘેલી, ભોળી રે ભરવાડણ આજે ગોકુળ થી મથુરા મહી વેચવા આવેલી એ ગોપી બહુ ભોળી, એટલો ભાવ એનો પવિત્ર છે. ભગવાન કૃષ્ણ લો કોઈ માધવ લો કોઈ મોહન લો, આવી ભૂખ પાડે છે. શેરી શેરી સાબર
महाराज कहे के हे परीक्षित, भगवाने दरेक गोपीनी चित्त वृत्ति पोतानामां आकर्षित करी। दरेक गोपीनुं मन भगवानमां एटलुं लालायित थयुं। भगवानमां भक्त ज्यारे भगवाननी सेवा शुश्रूषा करे, भगवान मय ज्यारे भक्त थई जाय ने, पछी दरेक क्रियामां एनी दरेक परिस्थितिमां अनुसंधान मात्र पोताना इष्टनुं होय। पची रसोई बनावे व्रज नारी सोच मधुर महाराज पीछे कहे परीक्षित, अब रजनी एकदम भोली अने कृष्णमय जेनी वृत्ति छे एवी गोपियो ज्यां मथुरा मां प्रवेश करे, माधव मोहन अने मुरारी लो आवी बूमो पाड़े, एटले मथुरानी बहनो बधी आवे, જ્યાં મટુકીમાં દ્રષ્ટિ કરે ત્યાં તો એ લોકોને પણ એવું દર્શન થાય કે ઠાકોરજી મટુકીમાં બિરાજ્યા હોય અને એ પરમાત્મા મટુકીમાંથી બાંસુરીના સૂર છેડતા હોય। राजन चौदह लोक मां जे परमात्मा न माय, ए भगवान आजे मटुकी मां रही ने दर्शन आपे, केम तो भगवान दयालु बन्यो। पण आज व्रज नारी ना प्रेम नी यादळ मुक्तानंद स्वामी कहे छे के एवो व्रज नारी नो प्रेम हतो एनी आगळ कोटी कबीरा उड्या। प्रीत प्रीत लगी सो लगी, हरि संग प्रीत लगी सो लगी। भगवान एटलो पोतानो निज प्रेम ए लूटावे छे। भक्त मां ताकात जोईए भगवान ने केटलो प्रेम करी शके। आपणे परिवार ने प्रेम नथी करी शकता, भगवान ने खाक करवाना, एका बीजा मोढा चढ़ावीने फर्या करता होय। જ્યાં સુધી પરિવાર પરિવારના સદસ્યોમાં આપણને પ્રીતિ નહીં થાય, આપણે મનુષ્ય મનુષ્યને પ્રેમ નહીં કરી શકીએ, ત્યાં સુધી ઈશ્વરમાં પ્રેમની અનુભૂતિ ક્યારે થવાની નથી। ભગવાનને પ્રેમ કરતા પહેલા માનવ માનવ પ્રતિ પ્રેમ અતિ આવશ્યક છે। આમ બે જણા બસમાં જતા હોય ને, સે ધક્કો વાગ્યો હોય ને, તોય મોઢા ચડાવે, ધક્કા મારે, જોતો નથી, આંખ્યો નથી આપી ભગવાનને, એલા ભાઈ લાગી ગયો ધક્કો, હવે કઈ અમને શોખ નથી તને ધક્કા મારવા કે, એ બાબતમાં બેનો એને કોઈ ન પહોંચે, બે ભેગી થઈ નથી નો હોય ત્યાંથી ઓળખાણ આપ તો તમ જૂનાગઢના નહીં।
પેલા કે નહીં અમે તો રાજકોટના, એવું રાજકોટના, રાજકોટમાં સત્ય વિજય નો આઈસ્ક્રીમ બહુ વખણાય તમારો, નહીં અમે સ્પેશિયલ પાર્સલ મંગાવ્યું. આમ કરી કરીને એવી ઓળખાણ જમાવટ વાળી કરલે, એકાબીજી એકાબીજીના નંબરે લઈ લે અને પાછી ફોનથી વાતચીતો શરૂ થઈ જાય. અને બેનોમાં સહજતા હોય છે, એટલે સાહિત્યકારો કહે ને કે બેનોનું કામ કીડીઓ જેવું અને પુરુષોનું કામ મકોડા જેવું, ભેગા કોઈ દી થાય જ નહીં. ગોળ હોય ને ત્યાં પચા હો કીડીઓ ભેગી મળી બધી ખાય, અને મકોડા જોજો તમે, તમે માર્કિંગ કરજો, પ્રેક્ટિકલી આ દ્રશ્ય બધું કરશો ને ત્યારે ખબર પડશે મકોડા ક્યારે ભેગા ન થાય. એક ખાવા આવે ને તે બીજો પાછો એને મારે, અને પેલો બીચોડો જતો રે આ થોડુંક ખાય, ત્રીજો આવીને વળી પાછો એને ચા ચડાડે. ચંચુપાતમાંથી આપણે ઊંચા નથી આવતા, એટલે ઈશ્વરમાં આપણને પ્રેમની અનુભૂતિ થતી નથી. આ કથા આપણું પ્રત્યેક વ્યક્તિનું એ ધ્યાન દોરે, ઈશ્વરને પ્રેમ કરતા શીખવું હોય તો સર્વપ્રથમ શરૂઆત ઘરથી કરવી પડશે. ઘરના એક એક સદસ્યને પ્રેમ કરવો પડશે, સંપૂર્ણ પરિવારની જેમ સારા સમાજને પ્રેમ કરવો પડશે, સારા સમાજની જેવો સારા એ રાષ્ટ્રને પ્રેમ કરવો પડશે. રાષ્ટ્ર પ્રેમની ભાવના જાગે એટલે વિશ્વ કલ્યાણની ભાવનાઓ ઉદય થાય છે, અને એટલે ત્યારે જ વેદની શ્રુતિઓ એ સત્ય થશે. વિશ્વ કા કલ્યાણ હો ગૌ હત્યા બંધ હો, વિશ્વ કલ્યાણની કામના વેદોએ કરી છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજે સારી એ ગોપીની ચિત્ત વૃત્તિ ઠાકોરજીમાં એટલી સમાહિત થઈ છે, જીત દેખું તીત શ્યામ ધાય. હવે શ્યામ સિવાય આ ગોપીઓને કઈ સૂઝતું નથી, બીજું કશું જ જોવાતું નથી. હે રાજન, એક દિવસનો સમય છે, એક ગોપીની સાથે ભગવાનને છે ને બરાબરની ફાઇટ થઈ ગઈ રસ્તામાં, હો ફાઇટિંગ થઈ ગઈ ભગવાનને, એવી માથાકૂટ થઈ ગઈ, એવી માથાકૂટ થઈ ગઈ. આ ગોપી છે ને દોડતી દોડતી મૈયાની પાસે આવી કે માં, તારા લાલાએ મારું સોનાનું કડું છે ને કાઢી લીધું છે, તારો લાલો તો હવે સોનાની ચોરીઓ કરે છે. મૈયા કહે કે જો ગોપી, તમે લોકોએ મારા દીકરાનું નામ છે ને ખોટું વગોવી નાખ્યું છે. મારો દીકરો તો એટલો સીધો સાદો ને સરળ છે, એ કોઈ દિવસ ચોરી કરે નહીં. ગોપી કહે છે કે માં, અમે બહુ સાચું કહીએ છીએ, મારું સોનાનું કડું તારો દીકરો ચોરી ગયો. અને ગોપી માને કહે છે કે હે માં, હું માર્ગમાં જતી હતી, તારા લાલાએ આવી અને મારું કંગન એને ચોરી લીધું છે. લાજી મેરો કંગના ને કરી ગયો રે, લાજી મેરો કંગના ને કરી ગયો રે, આયે અચાનક નીઠુરનંદ કે, આયે અચાનક નીઠુરનંદ કે, લાજી મેરો પાછો ભલાજી મેરો પહોંચો કરી ગયો રે, ભલાજી મેરો કંગના કરી ગયો રે, ભલાજી મેરો કંગના કરી ગયો રે. ગોપી માને આવી અને પ્રાર્થના કરે છે કે હે માં, તારા લાલાએ તો હવે તો સોનાની ચોરીઓ શરૂ કરી. મૈયા કહે છે કે એવું ન હોય, હા માં, અમે સત્ય કહીએ છીએ. આવી રીતે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પરમાત્મા અનેકવિધ લીલાઓ કરે છે. એક ગોપીએ વાત કરી છે કે માં, તારો લાલો આજે મારી અંગૂઠી ચોરી ગયો છે. હવે ભગવાને કેવું કરેલું, ગોપીના ઘરમાં ગયા. ગોપી છે ને એ લોટ બાંધતી હતી, અને બેનો જ્યારે રસોઈનું કામ કરે ને ત્યારે વીટી વીટી જે કાંઈ પહેર્યું હોય ને એને મૂકી દે અને પછી એ લોટ બાંધે. આ ગોપીને એવો અહંકાર હતો પોતાના પપ્પાના ઘરેથી, એટલે પિયરમાંથી જે વીટી મળી હતી, વીટી પહેરી અને આખા ગામની ગોપીઓને બતાવ્યા
કે જો આ વીટી છે ને મારા બાપુજીએ મને કરાવી આપી, આ પપ્પા શબ્દ તો પછીથી આવ્યો, મારા પિતાએ મને આ વીટી ભેટ આપી મારા લગ્ન વખતે. અને બેનોને તો પિયરનું હેત તો અતિશય હોય, કૂતરું આવ્યું હોય તો ઓળખી જાય. આખા ગામને ગોપી બતાવે, એ ગોપીના છોકરાએ લાલાને કહ્યું કે લાલા મારી માં છે ને એને પ્રદર્શન કરવાની બહુ ટેવ છે, જેનું દર્શન થવું જોઈએ એ નથી કરવું અને પ્રદર્શન કરવામાં એને બહુ રસ છે. લાલાનું દર્શન કરવું નથી, વીટીનું પ્રદર્શન એમાં એને બહુ હે. લાલા મારી માં આખા ગામને વીટી બતાવતી ફરે. લાલો કહે છે કે કઈ વાંધો, આપણે એને પાઠ ભણાવીશું. હવે આ ગોપીએ એક નાની ડબ્બી હતી, તે ડબ્બીમાં વીટી મૂકી અને બાજરીનો રોટલો બનાવવો હતો એટલે એનો લોટ બાંધી. ભગવાન ધીમે રહી પાછળ આવ્યો, વીટી ઠાકોરજીએ ડબ્બામાંથી ઉપાડી અને એ ડબ્બીમાં ભગવાન છે ને એક વીછી પકડી આવ્યા, વીછી વીછી એમાં મૂક્યો અને પછી ઠાકોરજીએ ડબ્બી નામામાં હલાવી અને પાછી ડબ્બી ગોઠવી દીધી. અને અંદર પેલો જે વીછી પૂરાયો ને, ઠાકોરજીએ ડબ્બી હલાવી ને એટલે એટલો બધો ખીજાયો, રોટલો તૈયાર થઈ ગયો, કામકાજથી પરવારી હાથ બાથ ધોઈ, સાડીના પાલવથી હાથ બાથ આમ લૂછી કોરા કોરા કરી અને જ્યાં ડબ્બી ખોલી ને આંગળી નાખવા જાય ત્યાં તો વીછી એવો ડંખ માર્યો, ઓય માન હોય બાપા. ગોપીએ વિચાર કર્યો કે આ ધંધો લાલા સિવાય કોઈનો ન. માની પાસે આવી અને કહે છે કે હે માં, સુમાત યશોદા ગોરી તેરે લાલ અંગૂઠી ચોરી. હે માં, તારા લાલાએ મારી અંગૂઠી ચોરી. માં વિચાર કરે કે માખણ ચોરતો હતો, કોઈક ના કંગન ચોરતો હતો, આ લોકો કેવી કેવી ફરિયાદો લઈને આવે છે, હવે તો વીટી ઉપર આવી ગયા છે. માને હજુ મનાતું નથી કે મારો લાલો ચોર હશે. કરત રસોઈ અપને ઘર દે, કરત રસોઈ અપને ઘર દે, કાઢી ભારી એક થોરી હાલ અંગૂઠી ચોરી. હો મૈયા લાલ અંગૂઠી ચોરી. મારા ઘરમાં હું રસોઈ કરતી હતી ત્યારે તારા લાલાએ મારી અંગૂઠી છે ને એ ચોરી લીધી. અને ભગવાન એકદમ આમ ડરી ગયા હોય, ભગવાનને કોઈની ભીખ લાગી ગઈ હોય, કોઈએ ડારો દીધો હોય, કેમ આમ ધીમે ધીમે અવાજ થઈ જાય. માને કહે છે કે માં, આ ગોપી છે ને ખોટું બોલે હો, માં મેં કોઈ દિવસ કોઈનું ચોર્યું નથી. માં કહે છે કે લાલા તારે ચિંતા કરવાની નથી, તારી માં બેઠી છે. ભગવાન કહે કે હા, સુરક્ષાનું કવચ આપણું એકદમ સલામત છે. અને માં એટલે બાળકની સુરક્ષાનું એક મુખ્ય કવચ છે. ગમે એવા વાવાઝોડા આવે, પોતાના દીકરાનો વાળ વાંકો ન થવા દે એનું નામ માં. માં યશોદા કહે છે કે લાલા કઈ ચિંતા ન કરતો. ભગવાન કહે છે કે યહ બોલત ગ્વાલન જૂઠી, મૈયા મે નહીં લી અંગૂઠી. હે માં, આ ગોપી જૂઠું બોલે, ખોટું બોલે, માં મેં અંગૂઠી નથી લીધી. ભગવાન કહે છે કે માં, આ ગોપીઓને ટેવ પડી ગઈ છે, મારા માટે અનેક વિધ ખોટા ને ખોટા બહાના લઈ અને આવ્યા કરે છે. એ જ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એક દિવસ ભગવાન એની ખૂબ ચોરીની
વાત આખાએ વ્રજ પ્રદેશમાંથી આવવા લાગી, બધી જગ્યાએથી ફરિયાદો આવવા માંડી. એટલે એક દિવસ એકાંતમાં બેઠેલી માં યશોદા, એને એમ થયું કે હારું આખું ગામ કેવા આવે, આપણો દીકરો ચોર હશે, કેમ કે જેને તે બધાય છે ને ફરિયાદો લઈને જ આવે. નંદ યશોદાને ત્યાં બધાય, હવે તો ફરિયાદની અને આપણા ભારત દેશમાં તમને ખબર કમ્પ્લેન બોક્સ હોય ને, અમથી અમથા ચીઠીઓ કોઈક આવી નાખી જાય, અમાર નળમાં પાણી નથી આવતું, રિપેરિંગ કામ ચાલુ હોય એટલે નોટિસો આપી હોય બે પાંચ દિવસ નહીં આવે, તો લોકોને ખ્યાલ હોય ને તોય કમ્પ્લેન બોક્સમાં એ કમ્પ્લેન તો નાખવાની જ. મા યશોદાને વિચાર આવ્યો કે આ લોકો રોજ રોજ ફરિયાદ કરે, ખરેખર મારો દીકરો ચોર હશે. એટલે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને એ સમયે મા યશોદાજીએ બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર 8 દિવસ સુધી ભગવાન વિઘ્ન વિનાયક દેવ એનું પૂજન કર્યું છે, ગણપતિ દાદાની પૂજા કરી કે મારો લાલો ચોર તો નથી ને એટલા માટે. ભગવાને છે ને આ વાતની જાણ મેળવી લીધી, પોતાના મિત્રો બધા ભેગા થયા અને ભગવાનનો કાર્યક્રમ હતો, સાંજ પડે એટલે એક મીટિંગ કરવાની જ. સાંજે મીટિંગ થઈ, બધા જ મિત્રોને ભગવાન સલાહ આપે છે કે મિત્રો 8 દિવસ સુધી આપણો કાર્યક્રમ બંધ. બધા મિત્રોને આશ્ચર્ય થયું કે લાલા કેમ, શું થયું? ભગવાન કહે છે કે થવામાં બીજી કઈ વાત લાંબી નથી, પણ માએ છે ને ગણપતિજીનું પૂજન શરૂ કર્યું છે. હવે આપણે ગણપતિ દાદાની તો અમન્ય જાળવવી પડે. બધાય બાળકો કહે કે લાલા એ તો આપણે એનું માન તો રાખવું પડે ને. ભગવાન કહે કે 8 દિવસ આપણે ચોરી નહીં કરવાની. પછી જોયું જાય છે 8 દિવસ પૂરા શાંતિથી રહેજો બધાય. બધી ગોપીઓ, બધા ગોપ બાળકો હવે તો પરમાત્માની રાહ જોવે છે, બધાય ટેવ પડી ગઈ ને. આમાં કેવું છે, પેલા કાર્યક્રમ શરૂ થાય ને શરૂ કરવામાં જ માથાકૂટ છે, શરૂ થઈ જાય પછી તો છે ને પૂરો થઈ જાય ને પછી ઇંતજારી વધે ઉલટાની, ક્યારે શરૂ થાય ક્યારે શરૂ થાય. પછી 2-4-5 દિવસ તો એના એક ભણકારા જ વાગ્યા કરે કે હાલો ટાઈમ થઈ ગયો, પણ હવે જાગીને જોવે ત્યાં તો આપણે ઘરમાં હોઈએ, 4 દિવાલ વચ્ચે હોઈએ. કાર્યક્રમ એવો થયો કે સવારે માએ શરૂઆત કરી પૂજનની, આ બાજુ ભગવાન એકદમ ડાયા ડમડા, કોઈના ઘરે જવાનું નહીં, કોઈને બોલાવવાનું નહીં, કઈ વાતચીત નહીં. આ બાજુ પરીક્ષિત, ભગવાનને ભૂખ લાગી છે એટલે મૈયાએ ખાવાનું આપ્યું. 8 દિવસ સુધી ઠાકોરજીને ન જોયા એટલે હવે ગોપીઓની ધીરજતા તૂટી. ભગવાન 8 દિવસ સુધી કોઈના ઘરે હવે ચોરી માટે ન ગયા, ગ્વાલ બાલ મિત્રોને મળે પણ હવે પેલા જે મજા આવતી એવી મજા રહી નહીં. એટલે બધા મિત્રો કહે કે લાલા ક્યારે દિવસો પૂરા થશે, ક્યારે આપણો કાર્યક્રમ શરૂ થશે. ભગવાન કહે કે ચિંતા કરો માં, બધું સારું થશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, આ બાજુ એક દિવસ બલરામજીએ ભગવાન શ્રી કૃષ્ણની મા યશોદાને ફરિયાદ કરી છે. શ્રી સુકોવાચ એકદા ક્રૂર માનસ્તે સમાયામ ગોપ દ્વારકા કૃષ્ણ ભદ્રમ ભક્ષિત્વા નીતિ માત્રેન્યવદન. હવે ભગવાન અને બલરામજી વચ્ચે છે ને થોડુંક તૂતુ મેમે થઈ ગયું, બેને છે ને થોડોક મીઠો ઝઘડો થઈ ગયો. હવે બલરામજીનો હેપી બર્થડે નો દિવસ હતો, જેમ આપણે નો ગઈકાલે ઉજવ્યો લાલાનો, મજા આવી ભાઈ, છોકરાઓ મજા આવી હતી, આજે ઉજવવો છે પાછો એવું. હા, બલરામજીનો જન્મદિવસ હતો એટલે મૈયાએ છે ને બલરામજીને નવા કપડાં પહેરાવ્યા અને દરેક મમ્મી છે ને હેપી બર્થડે હોય ને છોકરાનો એટલે એટલો સરસ તૈયાર કરે.
પછી છોકરા જોડે રમવા જાય એટલે એવો ધૂળ ધૂળ ભરાઈને આવે ને, અને પછી માની મગજ જે છટકે બે ચાર વળગાડી દે. પેલા તો મોટાને એવું ના કરે, નાના હોય એને. પછી પાછા માથે હાથ ફેરવીને મનાવી લે અને માને છે ને બધી ચેષ્ટાઓ ભાઈ આવડે એટલે તું એ માં કહેવાય છે. એક દિવસ બલરામજીએ માં યશોદાને ફરિયાદ કરી કે માં આ લાલાએ છે ને માટી ખાધી, અને માં યશોદાનો મગજ એવો છટક્યો. માં કહે છે કે લાલા બલરામ સાચું કહે છે. ભગવાન કહે કે હે માં મેં નહીં માટી ખાઈ. આમ ભગવાન સાચું બોલે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મા ભગવાન ને છે ને મારવા માટે તૈયાર થયા છે. આજે એટલો મા યશોદાને ભગવાન ઉપર ક્રોધ આવ્યો છે. રામ આખું ફરિયાદ કરે અને માની પછી સહનશીલતાની કઈ ધીરજ તો હોય ભાઈ. આખું ગામ ફરિયાદ લઈને આવે, એમાંથી પછી હવે તો બલરામજીએ પાછું થોડો મરી મસાલો ઉમેરીને વાત કરી. ઇતના સુંદર ચલી યશોદા, ઇતના સુંદર ચલી યશોદા આંગન બહાર, આંગન બહાર લે 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 જગ મારને લાગી. માધવ ને માટી ખાઈ, ગોવિંદ ને માટી ખાઈ, કાળિયા ને માટી ખાઈ. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, બલરામની વાત સાંભળી અને માં જેવી આંગણા બહાર આવે, હાથમાં લાકડી. લાકડી એ અહંકારનું પ્રતીક છે. વાલા ભક્તો, સમસ્ત દ્વારિકાનું એક ગૌરવ જેને કહી શકાય એવા ગુગલી 505 જ્ઞાતિના મુખ્ય ચેરમેન શ્રી ગુરુની ઉપસ્થિતિ થઈ. આખા ગામના ગુરુ, જ્ઞાતિના તો ગુરુ પણ ગામ આખાના ગુરુ. હ, આવો એકવાર તાલીઓથી આવા મહાનુભાવોને આપણે સત્કારતા રહીએ, એમને આ દિવ્ય સભામાં આપણે સન્માન આપતા રહીએ. કેમ કે શ્રીજી મહારાજની આજ્ઞા બોલો,
तरफ माँ यशोदा ज्या लाकड़ी उगामवा जाए एटले भगवान कहे छे के माँ मैं नहीं माटी खाई। भगवान एवं कहे छे के माँ मैं नहीं माटी खाई, मैं माटी नहीं खाधी। अने एक तात्पर्य ईश्वर नो ए छे के हे माँ मैंने ही माटी खाई, मैं ज माटी खाधी। अने ज्या भगवान नु मुख माँ यशोदाए पकड़ू अने नानू बाळक छे ने जूना समय मा देशी मकानो हता। जूना समय मा बाळक छे ने लगभग घरनी माटी खाई खाई ने मोटू थयु होय। स्कूले भणवा जाए तो पेटी जे स्लेट होय पाटी होय अने एमा पेन होय लखवानी, ए पेन खाई खाई ने मोटू थयु होय। पेन नो टेस्ट आवे बहु मस्त हो, हा लोको એ ખાધી નહી હોય એટલે કઈ ખબર નહી હોય, એ ખાધી છોકરા બહુ ટેસ્ટી હોય સ્લેટમાં લખવાની પેન છે ને। હવે માં છે ને બાળક જેવું કઈ મોઢામાં નાખે ને એટલે માને બાળકના મોઢામાંથી કઈ રીતે કઢાવવું ને એ ટેકનિક માં સિવાય કોઈ જાણી ન શકે। લાલાને માએ છે ને બોથી જાલી, અહીંથી જાલ્યો ભગવાનને, ભગવાનનું મુખ ચાલી અને માં મોઢું પોળું કરી અને આમ કરી ના માંગલી ના, નાના બાળકના મોઢામાં માં આંગળી છે ને આમ જ ના। અને ભગવાન જેવું મુખારવિંદ પોતાનું ખુલ્લું કરે ત્યાં તો સંખ્ય બ્રહ્માંડોના ભગવાને માં યશોદાને ભગવાન દિવ્ય ગાથાઓ કહેતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે રાવણ માં જ્યાં ભગવાન નું મુખારવિંદ કરે અસંખ્ય બ્રહ્માંડો મુખારવિંદમાં જોવાયા, સૂરજ ચંદ્ર અસંખ્ય બ્રહ્માંડો સ્વયં માં યશોદાને ગોકુળ જોવાયું, ગોકુળમાં માં યશોદા પોતે પોતાને પણ જોવે। માને એટલો પશ્ચાતાપ થયો, એટલો પશ્ચાતાપ થયો, શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજે માં યશોદા ભગવાનના મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન કર્યા એટલે માનું માતૃવાત્સલ્યતાનું જે પ્રતીક હતું એ દૂર થયું। હવે ભાવ ભગવાનપણાનો આવી ગયો। ભગવાને વિચાર કર્યો કે જે પ્રેમ લેવા માટે આપણે અહીંયા આવ્યા છીએ, આ ભગવાન થઈ અને પૂજાવા કરતા જે પ્રેમ મળતો હતો એ બહુ બરાબર છે। પરમાત્માએ માયાને નિર્દેશ કર્યો, માયાને આદેશ કરતા માં છે બધું ભૂલી ગયા, વળી પાછો પુત્ર મોહ એ પ્રગટ થયો। ભગવાન કહે કે હવે બરાબર, શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આવી રીતે ભગવાન એની દિવ્ય લીલાઓ વ્રજ પ્રદેશમાં પ્રત્યેક વ્રજવાસીઓ આ રીતે ભગવાનની દિવ્ય લીલાઓ માણતા માણતા એક પછી એક દિવસો વ્યતીત કરે છે। વિશેષ કથાઓ